જય શ્રી કૃષ્ણ બાળકો, ભાગ એકમાં આપણે ચમેલીના વિશે શીખી ગયા. હવે તેના ચમેલીના ઘરમાં કયા વિસ્તારમાં છાપરામાં શું સમાનતા છે તે વિશે આપણે શું ઉપયોગી છે તેના ઘરમાં તે આપણે સવાલ જવાબ પાકા કરીશું. જો ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે, તો કે ચમેલીનું ઘર મનાલીના પર્વતીય પ્રદેશમાં આવેલું છે. બીજો સવાલ, ચમેલી અને ભૂપેનના ઘરમાં છાપરામાં શું સમાનતા છે, તો કે બંનેના પહાડી વિસ્તારમાં બંનેના ઘર પહાડી વિસ્તારમાં આવેલા છે અને અહીં વરસાદ તથા બરફ ખૂબ જ પડે છે, તેથી અહીંના છાપરા ઢોળાવવાળા રાખવામાં આવે છે. આમ તેમના બંનેના ઘરની સમાનતા છે. તો ત્રીજો સવાલ, આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે, તો કે આ પહાડી વિસ્તારમાં વરસાદ અને બરફ ખૂબ જ પડે છે. અહીંના ઘરના છાપરા ઢાળવાળા રાખવામાં આવ્યા હોવાથી વરસાદ ત્યાં બરફ છત પર જમા થવાને બદલે ઝડપથી નીચે વહી જાય તે માટે છાપરા ને ઢોળાવાળા બનાવવામાં આવે છે. નીચે જુઓ ચર્ચામાં પહેલો સવાલ, કે પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે, તો કે પાકા મકાનમાં આપણને ઠંડી ગરમી અને વરસાદને સામે રક્ષણ આપે છે. પાકા મકાનમાં આપણને ચોરી કે લૂંટફાટની બીક રહેતી નથી. પાકું મકાન આપણને જીવજંતુઓથી રક્ષણ પૂરું પાડે છે. પાકા મકાનમાં વાવાઝોડા અને તોફાન સામે રક્ષણ આપે છે. પાકા મકાનમાં તમામ સુવિધાઓ હોવાથી આપનું જીવન સરળ બને છે. તો નીચે જુઓ કે ચમેલીનો વારો પૂરો થયો, હવે મિતાલીનો વારો. તો મિતાલી અને અનુજે કહ્યું કે મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે. તેઓ દરેક રાજકોટના ચિત્રો બતાવ્યા છે. જો અહીંયા ચિત્રમાં રાજકોટનું ચિત્ર બતાવેલું છે ને બહુ માળીનું, કે ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ ભૂપેને કહ્યું, ઓહ કેટલા ઊંચા મકાન, તમે લોકો કેવી રીતે ચડો છો? તો કે અમે અહીંયા લિફ્ટનો ઉપયોગ થાય છે, ઉપર જવા આવવા માટે લિફ્ટનો ઉપયોગ કરીએ છીએ. પેલો બીજો માળ હોય તો આપણે દાદર ચડી શકીએ, પણ ચોથા માળે, પાંચમા માળે અથવા એની ઉપર કોઈ પણ માળમાં જવું હોય તો આપણે શેનો ઉપયોગ કરીએ? લિફ્ટનો ઉપયોગ. તો નીચે જુઓ, આ મકાનો જુઓ અને શોધો કે તમારા વિસ્તારમાં મકાનો જોવા જેવા મકાનો છે. તો કે હા, અમારા વિસ્તારમાં રાજકોટ શહેરમાં જોવા મળતા મકાનો જેવા જ છે. અમારા શહેરમાં પણ સાદા મકાનો, ઝૂંપડી બહુમાળી મકાનો અને પાકા મકાનો જોવા મળે છે. બીજો સવાલ, બહુમાળી મકાનો ઉપર જવા માટે શું વ્યવસ્થા હશે? તો કે બહુમાળી મકાનોમાં જવા માટે દાદર અને લિફ્ટની વ્યવસ્થા હોય છે. આ લિફ્ટ દ્વારા પહોંચી શકીએ, આ લિફ્ટ દ્વારા આપણે ખૂબ જ ઝડપથી અને આસાનીથી ઉપરના માળ સુધી પહોંચી શકીએ છીએ. કેટલાક શોપિંગ મોલમાં તો ચાલતા દાદર જેવા વ્યવસ્થા પણ હોય છે. આપણે મોલમાં જઈએ તો આપણે સીડી ઉપર ચડવાનું, દાદર ઓટોમેટિક ચડી જાય ને એ રીતના, કે દાદર જેવી વ્યવસ્થા પણ હોય છે. કે નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે. નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં આવે છે. આ લોકો શહેરમાં સ્થાયી થાય છે. અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે. ઘણા લોકો પાસે મકાન જ હોતા નથી, તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે. કેટલાક પાસે ઘર પણ હોતું નથી. આવા માણસો જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે, રોડ પર, ફૂટપાથ પર, સ્ટેશન પર. આપણે અહીંયા જોઈએ છીએ કે રેલવે સ્ટેશન જાય તો પણ ઘણા ખરાને ઘર ના હોય તો એ રેલવે સ્ટેશન પર સૂવે છે. પછી આ મકાન જે બાંધે એ લોકો પાસે પણ મકાન ન હોય તો એ શું કરે, તમ નાની એવી ઝૂંપડી બાંધીને રસ્તા ઉપર રહે છે ને, તમે જુઓ જ છો. નીચે પાછું જો ચર્ચા કરો, તો કે માટીના મકાનમાં રહેનારને શું શું ધ્યાન રાખવું પડે છે? તો કે માટીના મકાનમાં રહેનાર ચોમાસામાં તે મકાન પડી જાય તેમ છે કે ના નહીં તે ધ્યાનમાં રાખવું પડે છે. જંગલીય વિસ્તારમાં જીવજંતુઓનું પણ ધ્યાન રાખવું પડે છે. હવે જો કાશ્મીરમાં કાશીરામે બધાને કહ્યું, હવે કાશીરામનો વારો આવ્યો તો કાશીરામે બધાને કહ્યું કે હું રાજસ્થાનથી આવું છું.
અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ખૂબ જ ગરમી હોય છે અને માટીના મકાનમાં રહીએ છીએ. ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે. આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે. છાપરા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે. તો કે રાજસ્થાનમાં આપણે ફરવા જઈએ તો કે ત્યાં કેવા મકાન હોય? માટીના મકાન હોય છે, કારણ કે ત્યાં ખૂબ તડકો પડે છે, વરસાદ આવે છે. પણ તે લોકો કેવી રીતના હોય કે આ વિસ્તારમાં ખૂબ ઓછો વરસાદ પડે છે અને અહીં ગરમીનું પ્રમાણ, કારણ કે રેતાળ જમીન છે, રેતાળ જમીનમાં તો ગરમીનું પ્રમાણ વધારવાનું જ છે. એવી રીતના માટીના મકાનમાં રહે છે, એટલે કે માટીના મકાનમાં રહે તો ઠંડક મળે. આપણે ગામડે જઈએ તો કોઈ પણને પાકા મકાન ન હોય તો આપણે છાણાનું લીપણ કરેલું મકાન હોય છે, માટીનું, અથવા નીચે ભોયતળી પણ માટીનું કરેલું હોય છે. ઘણા ખરાને એવું હોય છે, હોય છે ને, તમે દેશમાં જતા હશો ત્યારે જોયું જ હશે. કે તેવી જ રીતે આ બધા જૂથોએ પોતાના ઘર મકાનો વિશે કહ્યું. પરિચય પછી સંસ્કૃતિ કાર્યક્રમ ચાલુ થયો. બાળકો જુદા જુદા નૃત્ય રજૂ કર્યા, તેઓ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા. દરેકને બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કાહવા આપ્યું અને ખૂબ જ મજા માણી. એવી જ રીતે કે આપણે અહીંયા રાજ્ય ભાષા અથવા નૃત્ય વિશે જોઈએ તો કે ગુજરાતમાં તો કેવી ભાષા બોલાય? ગુજરાતી. તેનું નૃત્ય છે ગરબા. પંજાબ તો કે પંજાબી ભાષા બોલે છે પંજાબમાં અને તેનું નૃત્ય શું છે કે ભાંગડા. મહારાષ્ટ્ર તો કે મરાઠી બોલે છે, તેમની નૃત્ય કલા છે કે લાવણી છે. તમિલનાડુ તો કે તમિલનાડુમાં તમિલ ભાષા બોલવામાં આવે છે અને તેનું નૃત્ય છે ભરતનાટ્યમ, એ પણ આપણે ટીવીમાં જોતા જ હશું. રાજસ્થાન તો કે એ લોકો કેવી ભાષા બોલે? મારવાડી ભાષા બોલે અને એનું નૃત્ય છે કે ઘૂમર. કાશ્મીર તો કાશ્મીરમાં કાશ્મીરી ભાષા બોલાય છે, તેનું નૃત્ય છે રોફ. એવી જ રીતે કેરળ છે તો કે મલયાલમ ભાષા બોલવામાં આવે છે અને તેનું નૃત્ય છે કથકલી. એ જ રીતે કે સાંજે અમે દલ સરોવર ગયા અને નાવડીમાં બનાવેલું ઘર, એને શું કહેવાય? હાઉસ બોટ કહેવાય. શું કહેવાય? હાઉસ બોટ જોયું અને અમે શિકારામાં બેઠા અને તેના પાણીમાં ચાલવા કેટલાક બાળકોએ હલેસા માર્યા. અમે વાદળો પર્વતો વચ્ચે ચાર ચિનાર જોયા. જો અહીંયા ચિત્ર આપેલું છે એક હાઉસ બોટનું છે. એ હાઉસ બોટ કે આજુબાજુમાં પર્વતીય સ્થળ છે એટલે લોકોએ હાઉસ બોટમાં બેસીને અને પછી બાળકોએ શું કર્યું કે હલેસા માર્યા. તો કે જો એનું પહેલો પ્રશ્ન છે, હાઉસ બોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ હોય છે? તો કે બીજા મકાનો એક જગ્યાએ સ્થિર હોય રહે છે, પરંતુ હાઉસ બોટ છે એક એવું ઘર છે કે પાણીમાં તરતું હોય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતું હોય છે, ફરતું રહે છે. અથવા શું તમે આવા ઘરમાં રહેવું ગમે? કેમ? હા, મને આ પ્રકારના ઘરમાં રહેવું ખૂબ જ ગમે, કારણ કે હાઉસ બોટમાં સવારી કરતાં કરતાં માછલી, પાણી, વૃક્ષો, પહાડ વગેરે જોવાની ખૂબ જ મજા આવે છે. હાઉસ બોટમાં બેસીને સરોવરની સલગાહ કરવાની આનંદ જ કંઈક અનેરો હોય છે. જુઓ, ચિત્રો જુઓ અને જોડો. તો પેલું શું છે? ઈગલુ છે. બીજું બોટ છે. ત્રીજું બહુમાળી મકાન છે. ઝૂંપડી છે. ભાંગો છે. પતરાના મકાન છે. તો કે એની બાજુમાં આપેલું છે, તમે જોયેલા અહીં ઘર દોરો. તો કે તમે જે ચિત્ર જોયું હોય તેમાં જો અહીંયા સાઈડમાં મેં જોયા તે ચિત્ર મેં દોરેલા છે. એવી જ રીતે કે આ ચોપડીમાંથી જોઈને તમારી બાજુમાં તમે જે ચિત્ર જોયા હોય તે ચિત્ર દોરવાના અને પછી જોડી દેવાના. જો તમારા ઘરમાં જે વસ્તુથી બનેલું હોય તેના પર ખરું કરો. તો કે ઘાસ, છાણ, લાકડું, સિમેન્ટ, કેનવાસ, લોખંડ, પ્લાસ્ટિક, ચૂનાના પથ્થર, વાંસ, ઈંટો, કાચ, પથ્થર, જો એટલું આ વસ્તુ આપેલી, નીચે પણ એને નીચે ખરા કરવા માટે ખાના આપેલા છે. તો કે આપણે ઘર બનાવવામાં કેટલી કેટલી વસ્તુ જોઈએ તો જુઓ, લાકડું તો કે લાકડા નીચે ખરું આવશે, સિમેન્ટ તો કે સિમેન્ટ નીચે ખરું આવશે, લોખંડ નીચે ખરું આવશે, ચૂનાના પથ્થર નીચે ખરું આવશે, ઈંટો નીચે ખરું આવશે, કાચ નીચે ખરું આવશે અને પથ્થર નીચે ખરું આવશે. નીચે જુઓ પ્રશ્ન,
તમારા પડોશીમાં ઘરો જુઓ, તે શાના બનેલા છે, યાદી બનાવો. તો કે રેતી, સિમેન્ટ, લોખંડ, લાકડું, ઈંટ, કાચ, પથ્થર વગેરેથી વસ્તુ બનાવેલી છે. જો નીચે પ્રશ્ન છે, ઘર બનાવવામાં વપરાતી વસ્તુઓના નમૂનાનો સંગ્રહ કરો. ચલો ઈંટ બનાવીએ. તો કે માટી એકઠી કરો, એટલે માટી ભેગી કરો, તેમાં પાણી ઉમેરી અને માટી ગૂંદો. એટલે આપણે મમ્મી કેમ રસોઈ બનાવવામાં રોટલી નો લોટ ગૂંદે એવી રીતના માટીમાં થોડું પાણી નાખી અને માટી ગૂંદવાની છે. ખાલી દિવાસળીની પેટી ભરો અને દબાવો. એટલે કે આપણે માચીસ બોક્સ આવે ઘરમાં, આપણે બાકસ હોય એ બાકસની પેટી લો અને તેમાં માટી ભરી અને દબાવો. સુકાય ત્યારબાદ કાઢી લો. તમારી નાની ઈંટ તૈયાર છે. તમારી બનાવેલી ઈંટોને રંગ કરો, તેમના પર તમારું નામ લખો. બધી ઈંટો રંગીન ઘર બનાવવા ઉપયોગી લો. આ ઘરના છાપરાને સજાવો. એવી જ રીતે જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રોનો સંગ્રહ કરો અથવા દોરો અને એક સુંદર ચાર્ટ બનાવો. તેનો ઉપયોગ કરી અને તમારા વર્ગખંડમાં મૂકો. ભાગ 3 માં આપણે સ્વાધ્યાય વિશે અભ્યાસ કરીશું. જય શ્રી કૃષ્ણ બાળકો.